નમસ્કાર મિત્રો, આજે એક નાનકડા પ્રયોગથી આપણે શરૂઆત કરીએ, તો એ માટે તૈયાર થઈ જાઓ. આંખો બંધ કરો અને હવે વિચારો કે જો તમને કોઈ કુદરતી દ્રશ્ય દોરવાનું કહેવામાં આવે તો તમે કેવું દ્રશ્ય દોરશો? વિચારો. હવે ધીમે ધીમે આંખો ખોલો. શું તમે કલ્પેલું, તમે વિચારેલું ચિત્ર અહીંયા સ્ક્રીન ઉપર બતાવેલા ચિત્રને મળતું આવ્યું ખરું? જો હા, તો એવું શા માટે થયું? મિત્રો, હકીકત એમ છે કે જ્યારે પણ આપણને નાનપણથી કોઈ કુદરતી દ્રશ્ય દોરવાનું કહેવામાં આવે છે ત્યારે એની સાથે બરાબર આવું જ કોઈક ચિત્ર ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવે છે. અને એમ કરતાં કરતાં ધીમે ધીમે આપણી કલ્પના શક્તિ ઉપર એવો પડદો પડી જાય છે કે આજે કોઈ આપણને કહે કે કળા કરતો મોર એ પણ એક જોવા જેવું કુદરતી દ્રશ્ય છે તો આપણે ઘડીભર વિચાર કરવો પડે. જોકે મિત્રો, કલ્પના શક્તિ અને અભિવ્યક્તિનું માધ્યમ એ બંને એકબીજા કરતાં જુદી જુદી બાબત છે, એટલે માત્ર એક ચિત્ર ઉપરથી કોઈની કલ્પના શક્તિ ઉપર સવાલ કરવો એ યોગ્ય બાબત ન કહેવાય. તો પ્રાથમિક શિક્ષણની અંદર આપણે એવી કઈ બાબતોનો સમાવેશ કરી શકીએ કે જેથી આપણે બાળકોના કલ્પનાના ઘોડાને દોડતા કરી શકાય? ચાલો જોઈએ. જો બાળક પહેલાથી ત્રીજા ધોરણની વચ્ચે ભણતું હોય તો એવા સંજોગોમાં એને પોતાની કલ્પનાનું પ્રાણી દોરવા માટે કહો. જો બાળકને દોરવું નથી ગમતું તો એને એ પ્રાણીના લક્ષણો બોલીને વર્ણન કરવા માટે કહો. જો બાળક ચોથાથી છઠ્ઠા ધોરણની વચ્ચેની ઉંમરનું હોય તો એવા સંજોગોમાં એને કોઈ વાર્તા કહેવાની શરૂઆત કરો અને અડધેથી વાર્તાને અધૂરી છોડી દો. એને કહો કે બેટા, તને ઘણી બધી વખત સરસ સરસ વાતો સૂજે છે, મને તો આ વાર્તા આગળ આવડતી નથી, તો એક કામ કર, આ વાર્તાનો આગળનો વિચાર તું તારી પોતાની રીતે રજૂ કર અને એનો અંત પણ તારી મરજી મુજબનો લઈને આવ. અહીંયા પણ બાળકને લેખિત સ્વરૂપ માટે આગ્રહ રાખવાનો નથી, પણ બાળક જે કંઈ પણ વિચારીને તમારી આગળ વ્યક્ત કરે એને ધ્યાનથી સાંભળવાનું છે. જો બાળક છઠ્ઠા ધોરણ અથવા તો તેના કરતાં વધારે મોટી ઉંમરનું હોય તો એવા સંજોગોમાં એને રિસાયકલિંગ વિશે સમજ આપો. ત્યાર પછી તમારા ઘરની બિનજરૂરી નકામી વસ્તુઓ એની સામે ખડકલો કરી દો અને એને કહો કે આમાંથી કઈ કઈ વસ્તુઓનો આપણે પુનઃ ઉપયોગ કરી શકીએ એમ છીએ, એને રિસાયકલ કઈ રીતે કરીશું. બાળકને વિચારવા દો. મિત્રો, માત્ર કળા કે વિજ્ઞાન માટે જ બાળકની કલ્પના શક્તિ વિકસે એ જરૂરી નથી. આપણા હકીકતમાં રોજબરોજના જીવનની અંદર ઉદ્ભવતા પ્રશ્નોને સમજવા માટે પણ અને એના ઉકેલ માટે પણ કલ્પના શક્તિનો વિકાસ બહુ જ જરૂરી છે. તો આટલી પ્રાથમિક સમજ સાથે હવે તમે કંઈક વિચારો એવી પ્રવૃત્તિઓ અને એવા પ્રયોગો કે જે બાળકો સાથે કરવાથી કલ્પના શક્તિ સતેજ બનાવી શકાય. તમારા જવાબો, તમારી પ્રવૃત્તિઓ અમને યુટ્યુબ ઉપર કોમેન્ટ સેક્શનમાં અથવા તો અમારા ઈમેલ એડ્રેસ ignitingminds.spark@gmail.com ઉપર ઈમેલ કરીને જણાવી શકો છો. અમને તમારા જવાબોની રાહ છે. ધન્યવાદ.